ભાવનગરના કુંભારવાડાના આ કુંભારભાઈઓના મકાનોના પરિવારના સભ્યો છે કે જેઓ નવરાત્રિ આવતા જ અત્યારથી ગરબીઓ બનાવવાની શરૂઆત કરી રહી છે. જોકે આ રંગબેરંગી દેખાતી ગરબીઓ કાચી માટીની દેશી નથી, પરંતુ આ પીઓપીની ગરબીઓ ચોટીલા અને થાન તરફથી મંગાવવામાં આવે છે અને ત્યારબાદ એને અહીંના કુંભારભાઈઓ દ્વારા કલર કરીને ટીકી વગેરે લગાડી સુશોભિત કરે છે. શું કહે છે કુંભારભાઈઓ, સાંભળીએ આપણે તેના મુખેથી. અહીંની પણ છે થોડીક, અને થોડીક બહારથી પણ લાવી છે અમે થાન ચોટીલાથી, અને સાદા લાવીને હતી ને પછી અહીંયા ઓઇલ પેન્ટ કરીને બધો શણગાર આપીએ છીએ, અલગ અલગ ટાઈપનું બધું, અલગ અલગ કલર, જેવા જેવા કલર માંગણી હોય ગ્રાહકને એ પ્રમાણે બનાવીએ છીએ. અમે આ વર્ષે લાવ્યા છીએ 2000 ગરબી લાવ્યા છીએ, અવનવી જાતની કરવી છે. ગયા વર્ષે ભાવ હતો આપણે 50 માંડી 151 સુધી નહોતો, આ વર્ષે મોંઘવારી પ્રમાણે 5-10 રૂપિયા વધારશું, એનાથી વધારે વધારશું નહીં. ભાવનગર શહેરમાં એક સમયે 20-25 કુંભારવાડામાં આવેલા કુંભારભાઈઓના ઘરમાં નવરાત્રિના સમયમાં એક પરિવાર દીઠ 20,000 જેટલી ગરબીઓ કાચી માટીની બનતી હતી, પરંતુ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ 25 ઘરો વચ્ચે માત્ર 20,000 જેટલી ગરબીઓ બને છે. તેની પાછળનું કારણ શું છે આપણે સાંભળીએ કુંભારભાઈ પાસેથી. શું કહે છે સાંભળો. ગરબીને લઈને તો પરિસ્થિતિ એવી છે, જે આપણી નેચરલ વસ્તુ છે માટીની ઓરિજિનલ, એ અમારા આપણા ભાવનગર કુંભારવાડાની અંદર અમે 20-25 જણા બનાવીએ છીએ, અને એ નેચરલ છે એકદમ માટીની, અને બીજી પીયુપીની ને એ બધી આવતી હોય છે બહારથી, એ બધી એન્ટેક હોય છે, એ આપણે કોઈ દરિયામાં કે તુલસીના કેરે મોકલીએ તો એ ઓગળતી નથી, માટીની અંદર માટી નથી મળતી, અને આ વસ્તુ અમારી નેચરલ છે જેથી કરી માટીની અંદર માટી મળી જાય છે. પછી અમારી તો ભાવના એવી છે કે માણસોને ખરેખર કાચી આપણે શક્તિમાની પૂજા કરીએ, જેથી ગરબી પધરામણી કરીએ, તેથી કાચી માટીની નેચરલ વસ્તુની કરવી જોઈએ. ભાવનગરના કુંભારભાઈઓની હાલ ગરબીની આવક ઓછી થઈ ગઈ છે, તેની પાછળનું કારણ પીઓપીની આવેલી ગરબીઓ છે. જો કે આ કુંભારભાઈઓનો મત એવો છે કે કાચી માટીની બનેલી દેશી માટીની ગરબી જો પૂજા અર્ચનામાં લેવામાં આવે તો તેનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે, પરંતુ લોકોની માંગ નથી. ઈટીવી ભારત, ભાવનગર.